તાલુકાના વડિયા ગામના પેરો કમાન્ડોનું કાંકરેજના રંડુવાસ પાસે રાત્રિના સમયે બાઇક પર વતન ફરતા અકસ્માત સર્જાતા જવાનનું મોત નિપજ્યું હતું, જેમાં વડિયા ગામ હિપકે ચડ્યું હતું। तो દિયોદર તાલુકાના વડિયા ગામે રહેતા અમૃતભાઈ નરસિંહજી માડી જે 2013 ની સાલમાં ભૂમિની રક્ષા માટે આર્મી જવાનમાં જોડાયા હતા, જેમાં તાજેતરમાં પણ પેરા કમાન્ડો ટ્રેનિંગ પણ પૂરી કરી હતી, જેમાં આસામથી ગુજરાત આવી ફરજ પર જતા હતા, જેમાં એક દિવસીય રજા હોય ગાંધીનગરથી પોતાના વતન દિયોદરના વડિયા ગામે પરિવારને મળવા માટે બુલેટ બાઇક લઈ નીકળ્યા હતા, જેમાં રાત્રિના સમયે કાંગરેજ તાલુકાના અરંડુવાસ પાસે નીલગાય વચ્ચે આવતા બાઇકને અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર અમૃત માડીને અકસ્માતને કારણે ગંભીર ઈજા થતા મોત નિપજ્યું હતું, જેમાં મૃતક જવાનને સિહોરી રેફરલ હોસ્પિટલમાં પીએમઆરથી ખસેડવામાં આવ્યો હતો। તો બનાવની જાણ પરિવારને થતાં પરિવારજનો પણ સિહોરી ખાતે દોડી ગયા હતા, જેમાં એક જવાનનું અકસ્માતમાં મોત થતાં દિયોદર આદર્શ હાઈસ્કૂલથી અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં સમગ્ર દિયોદરમાં ફરી પોતાના વતન વડિયા ગામે પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાનો પણ અંતિમ યાત્રામાં જોડાયા હતા અને આખું ગામ હિપકે ચડ્યું હતું અને ગ્રાન્ડ ઓફ ઓનર આપી સલામી આપી અંતિમ ક્રિયા આપી હતી, જેમાં હજારોની સંખ્યામાં યુવાનો જોડાયા હતા। અમારા ગામનો આશાસ્પદ યુવાન આજે અમારી વચ્ચે રહ્યો નથી, વીર ગતિ પામ્યો છે। સૌપ્રથમ તો પ્રભુને પ્રાર્થના કરીએ કે વીર જવાનને આત્માને પ્રભુ પ્રાર્થના અર્પે, સદગતિ અર્પે, અને આ દિવસ અમારા ગામ માટે ખૂબ જ ગુજારો છે, પણ અમે હિન્દુસ્તાનના સુરક્ષા માટે અમારા ગામમાંથી વધુમાં વધુ યુવાનો આ દિશા તરફ જોડાય એવા અમે બધા પ્રયત્ન કરીશું। અમૃતભાઈના અધૂરા સપના પૂરા કરવાના અમે તમામ લોકો પ્રયત્ન કરીશું। અમારા ગામના યુવાનો વધુમાં વધુ દેશની સેવામાં જોડાય એવી અમારા પ્રયત્ન। ગઈ રાત્રે જ અમારા વડિયા ગામના યુવાન ખૂબ ઉત્સાહી 2013ની ટીમની અંદર એ આર્મી મેનમાં સિલેક્ટ થયા હતા અને ખૂબ ઉત્સાહી અને ધગશવાળો યુવાન હોવાના કારણે હમણાં ટૂંક સમયની અંદર એમનું આર્મીની અંદર પેરા કમાન્ડોમાં સિલેક્શન થયેલું હતું। ગઈકાલ રાત્રે જ એમનું દુઃખદ અવસાન થયું છે। ગામ સમાજ અને આપી પંથકે એક યુવાસ્પદ યુવાન ગુમાવ્યો છે, એનું અમને ખૂબ દુઃખ છે। ગંગારામ ઠાકોર સાથે લાઈવ 24 ન્યૂઝ દિયોદર।